એક ક્વેશ્ચન મારા ઓડિયન્સ માટે ખાસ કરીને કે એવા કયા ઇમ્પોર્ટન્ટ બોનસ પોઈન્ટ છે કે જો તમે આ આટલી વસ્તુ ફોકસ કરો તો તમારી ઓબ્વિયસલી તમારી ફાઈવર ની એક જર્ની બહુ સારી રહેશે જો આટલા કઈ ટ્રીકી ટ્રીકી નહીં સિમ્પલ આટલી વસ્તુ ફોલો કરો એટલે તમારી ફાઈવર ની જર્ની ખૂબ સારી રહેશે એવા સિમ્પલ તમારા બોનસ પોઈન્ટ આઈ ક્લાસ લાસ્ટ ક્વેશ્ચન બોનસ ખાસ હું વાત વાત કરું તો મેં તમને કરી પ્રમાણે કોમ્યુનિકેશન સ્કિલ બેટર હોવી જોઈએ રાઈટ પછી કેવું હોય છે કે ઘણી વખતે કોઈ બી ક્લાયન્ટ આપણી પાસેથી કોઈ પરચેસ કરે છે સર્વિસ પરચેસ કરે છે તો આપણે એવું વિચારીએ કે એને એના પ્લસ કંઈક આપીએ વધુ એટલે ફોર એક્ઝામ્પલ તમે ત્રણ કોન્સેપ્ટ આપણી પાસેથી પરચેસ કર્યા છે તો આપણે એડ ઓન કરીને કોન્સેપ્ટ પ્લસ આપીએ કોમ્પ્લિમેન્ટરી કોમ્પ્લિમેન્ટરી બરાબર પછી હું ઘણી વખત એવું બી કરું છું કે સોશિયલ મીડિયા પોસ્ટ ડિઝાઇન કરીને એને કોમ્પ્લિમેન્ટ્રીમાં આપું છું કે જેથી કરીને એક કોઈ બી મારી પાસે હોય નવા સ્ટાર્ટઅપ જ હશે કે જે લોકો બનાવવા માંગતા હશે એને એક પ્લેટફોર્મ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જવા માંગતા હશે તો એક પોસ્ટ બનાવીને આપું તો જેથી કરીને એમને કોમ્પ્લિમેન્ટરી સારી મળી રહી સેટિસ્ફેક્શન સારું મળી રહે પછી મેઇન બોનસ પોઈન્ટ એ જ છે કે તમે કોઈ બી ડિલિવરી છે એ ટાઈમે આપો મતલબ માં એજ અ ટાઈમ બિફોર ટાઈમ ઇન ટાઈમ કે ટાઈમ ટાઈમ પહેલા ટાઈમ પહેલા એ બો એક વન ટાઈપ બોનસ જ છે કે જ્યારે ક્લાયન્ટ ને તમે કોઈ ભી रिक्वायरमेंट ને સડનલી પ્રોવાઈડ કરો છો તો ઈ એમાં યુઝ કરી શકે આગળ એના ટાઈમ પીરિયડ પ્રમાણે પછી ઘણી વખત ઘણા

બે દિવસ પહેલા ઓર્ડર કમ્પ્લીટ થઈ ગયેલો હોય છે તો આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે મતલબ માં તમે એન્ડ કઈ રીતે કરો છો ઓર્ડર નો ક્લોઝિંગ કઈ રીતે કરો છો ઈ બહુ ઇમ્પોર્ટન્ટ છે અમારે કોઈ તમને નેગેટિવ સાઈડ દેખાય કે આનું આ પ્રોબ્લેમેટિક વસ્તુ છે ઇન યોર જર્ની પ્રોબ્લેમેટિક તો કેવું હોય છે કે જો તમે કોઈ પ્રોપર વેથી નથી જતા ને કોઈ શોર્ટકટ તમે કીધું એમ પકડવા માંગીએ તો ઘણી વખત એવું થાય શોર્ટકટની અંદરથી આપણી પ્રોફાઇલ જે આપણું બનાવેલી બધું સ્ટ્રગલ કરેલું હોય કે એક્સપિરિયન્સ બધો ક્લોઝ થઈ જાય છે ફાઈબર એવું બધા મતલબ ઓનલાઈન બધા પ્લેટફોર્મ એવા જ હોય છે કે એ વધારે ક્લાયન્ટને પ્રાયોરિટી આપે છે હમ સેલર કરતા ક્લાયન્ટ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એને એનું રેવન્યુ ક્લાયન્ટ થ્રુ જ આવે છે આપણી પાસે ફોર એક્ઝામ્પલ આ લોકોને અમુક પર્સન્ટેજ હોય છે દસ ટકા વીસ ટકા જે અલગ અલગ પ્લેટફોર્મ વાઇઝ લેતા હોય છે એ ક્લાયન્ટ થ્રુ જ એને

ના એટલે આમાં કેવું હોય છે ઘણી વખત મારે એક બી કેસ એવો થઈ ગયેલો તો કોમ્યુનિકેશન બેરિયરને લીધે થોડુંક અંડરસ્ટેન્ડિંગ એવું હતું કે એમનું કે એમને જે જોતું હતું એ હું ન પ્રોવાઈડ કરી શકું અને એને જોતું હતું અલગ વેમાં કારણ કે એને એ મને પ્રોપર સમજાવી નહીં શકાય કે મારી રિક્વાયરમેન્ટ શું છે અને એમને ઓર્ડર પ્લેસ કરી દીધો હતો હવે હું ડિઝાઇન કરતો હતો પણ એ લાસ્ટ ટાઈમ બધું રિજેક 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 જ કરતા હતા કારણ કે હું એમને ક્લિયર વેથી પૂછતો તો કે આ વસ્તુ ઘણી વખત આવું થતું હોય છે ઘણી વખત કેવું હોય છે કントリーના જે લેંગ્વેજના બેરેલા માન લો કે કોઈ ઓસ્ટ્રેલિયા વાળા લોકો કરે તમે વાત કરો અરેબિયન કન્ટ્રી આરે વાત કરતા હોય તો એ લોકોનું આખું ઇંગ્લિશ થોડું કામ ગણો ને તો સ્લાઇટલી થોડું ડિફરન્ટ હોય છે યારજી કેવાનો રસ્તો થોડોક અલગ હોય એટલે એનું જે અન્ડરસ્ટેન્ડિંગ એ જો સ્ટાર્ટિંગમાં મને થતું હતું કારણ કે મારી પાસે થોડોક એક્સપિરિયન્સ ઓછો હતો હવે હું એને બી હેન્ડલ કરી શકું કારણ કે હું કન્ટ્રી વાઈઝ આપણે એના આન્સર ને એનું શું કહેવા માંગે છે એ સમજી સમજી લીધું અત્યારે કે હવે આવી કન્ટ્રી હોય તો આપણે આવી આવી રીતે ડિસ્કસ કરવાની આ લોકો આવી રીતે ડિસ્કસ કરવાની એ કેટલા પંચુએ હોય ટાઈમના કેટલા રિક્વાયરમેન્ટ એના પર્ટિક્યુલર જોતી હોય છે ડિઝાઇન પર્પઝથી બધી વસ્તુ આપણે અત્યારે એક્સપિરિયન્સથી સમજી શકાય